નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સાબરકાંઠામાં વરસાદના માત્ર હળવા ઝાપટાથી રોડ રસ્તા ધોવાતા તંત્રની નબળી કામગીરીની ખુલ્લી પોલ. કોન્ટ્રાક્ટરોને છાવરતા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આદેશો. દરિયાકાંઠાના સીઆરઝેડ વિસ્તારોના નકશાઓમાં અનેક ખામીઓ હોવાથી સીઝેડ એમપી લોક સુનાવણીમાં 29 ગામના લોકો સહિત ધારાસભ્ય અમરેશ ડેરે કર્યો ઉગ્ર વિરોધ. સરકાર દ્વારા તૈયાર કરાયેલા ખોટા નકશાઓનો વિરોધ કરવા રાજુલા સહિતના ગામ લોકોએ સીઝેડ એમપી કાનૂની લડત સમિતિની કરી રચના. દિલ્હીની સ્વચ્છતા સર્વેક્ષણ કેન્દ્રીય ટીમે મોરબીના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ સ્વચ્છતાનું કર્યું નિરીક્ષણ. જીએસટીના દરમાં ફરી એક વખત ફેરફાર કરવાની સરકારની તૈયારી. મોદી સરકારના નેતૃત્વમાં ભારતને ફરી સોને કી ચિડિયા બનાવવાનું પિયુષ ગોયલનું નિવેદન. હવે જોઈએ સમાચાર વિગતવાર. માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક વર્ષ પહેલા બનાવવામાં આવેલ ફોર ટ્રેક રોડનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ રોડ ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં માત્ર 5% જેટલો જ વરસાદ થયો હોવા છતાં ધોવાઈ જવા પામ્યો હતો. તેનું નવીનીકરણ કરીને આદિવાસી દિને ફરીથી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવતા તંત્ર સામે પ્રશ્નાર્થ ઉભા થયા હતા. તંત્ર દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરી અંગે નીતિન પટેલે જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તમારા રસ્તાના અનાવરણ કરવામાં આવ્યું, રસ્તા તમે જોયા છે, એક વર્ષ પહેલા થઈ ગયા છે. બાર બાંધકામ મંત્રી આવ્યા તો બધી જગ્યા રસ્તાઓ તૂટી ગયા છે, ખાડા ટેકડાઓ પડી ગયેલા છે. ત્યારે આજે એક વર્ષ પછી આજે અનાવરણ કરવામાં આવ્યું છે. આજે આ કરવા જેવું નહોતું. આજે વિશ્વ આદિવાસી દિવસ હતો, આદિવાસીઓની વાત કરવાની હતી, આદિવાસીઓની સંસ્કૃતિ સાચવવા માટેની વાત કરવાની હતી. પણ આજે આદિવાસી સમાજની આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે મસ્કરી કરી છે. હું અત્યારે રોડ ઉપર જ આવ્યો છું, જ્યાં જ્યાં જે કચાસ હશે એ કચાસ દૂર કરાવવાની, અને કોઈ કોન્ટ્રાક્ટરે ખોટું કામ કર્યું હોય, નબળું કામ કર્યું હોય તો એની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. એના હું જાણી લઉં, કોન્ટ્રાક્ટર જવાબદાર છે, અધિકારી જવાબદાર છે, જેણે પણ ખોટું કર્યું હશે, ખોટું ચલાવી લીધું હશે એમની સામે કાર્યવાહી કરીશું. રાજુલા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આયુષ ઓકની અધ્યક્ષતામાં સીઝેડ એમપી લોક સુનાવણી યોજાઈ હતી. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન અને ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ ગુજરાત સહિત દેશભરના દરિયાકાંઠાના સીઆરઝેડ વિસ્તારોના સરકાર દ્વારા નકશાઓ તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ આ નકશાઓમાં અધૂરી અને અધકચરી માહિતી તેમજ અનેક ખામીઓ જોવા મળી હતી, જેને લઈ દરિયાકાંઠાના 29 ગામના લોકોએ અને સ્થાનિક સંગઠનોએ રાજુલા ખાતે યોજાયેલી આ સીઝેડ એમપી લોક સુનાવણીમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. ધારાસભ્ય અમરીશ ડેરે પણ ઉગ્ર રજૂઆત કરી સુનાવણી મોકૂફ રાખવા વિરોધ કર્યો હતો અને સુનાવણીમાં હલ્લાબોલ મચી ગયો હતો. સરકાર દ્વારા તૈયાર કરાયેલા નકશાઓમાં ખોટી વિગતો દર્શાવતા અને અનેક ગામોનો ઉલ્લેખ ન હોવાથી સુનાવણી રદ કરવાની પણ માંગ ઉઠી હતી. અંતે અસરગ્રસ્ત લોકો અને સ્થાનિક સંગઠનોએ સીઝેડ એમપી લડત સમિતિની રચના કરી વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. ગ્રામ્ય વિસ્તારના લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તે હેતુસર પ્રયાસો થઈ રહ્યા છે, જે અંતર્ગત 1-31 ઓગસ્ટ સુધી ગ્રામીણ સ્વચ્છતા સર્વેક્ષણ 2018નો પ્રારંભ થયો છે, જેને લઈ દિલ્હીની કેન્દ્રીય ટીમે મોરબીની મુલાકાત લીધી હતી. હળવદ, વાંકાનેર અને ટંકારામાં સ્વચ્છતા સર્વેક્ષણ કર્યા બાદ કેન્દ્રીય ટીમ વાઘપર ગામે પહોંચી હતી, જ્યાં શાળા, આંગણવાડી, ગ્રામ પંચાયત અને મંદિર સહિતના સ્થળોનું નિરીક્ષણ કરી સ્વચ્છતાની તકેદારી ચેકિંગ કર્યું હતું અને સરપંચ, શાળાના આચાર્ય તેમજ આંગણવાડીના સંચાલકો પાસેથી પ્રાથમિક માહિતી એકત્રિત કરી તમામ ડેટા વડી કચેરીએ મોકલ્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય ટીમે સ્વચ્છતા અભિયાન અંગે ગ્રામજનો સાથે એક મીટિંગ યોજી વાર્તાલાપ કર્યો હતો.
થી ગામ વિસ્તારને એ ફાયદો છે કે ગામની અંદર કેટલા પ્રકાર કે કઈ કઈ સુવિધા છે, ગામો સ્વચ્છતા વિશે જાણે છે કે નહીં જાણતા એના માટેનું છે. અને અમે જે છે કાંતાર પબ્લિક ન્યૂ દિલ્હી એજન્સીમાંથી આવ્યા છે અને અત્યારે જે MDWS જે આપણે છે મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન ભારત સરકારનો SHG 2000 ચાલી રહ્યો છે, જે ઓલ ગુજરાતના 33 જે જિલ્લાઓ છે પ્લસ જે દાદરાનગર હવેલી છે એને પણ આવરી લેવામાં આવ્યો છે. અને જે આપણે ગામડાઓમાં જઈ અને ગામડાની અંદર જે જાહેર જગ્યા છે, સ્કૂલ છે, આંગણવાડી છે, પંચાયત છે, પછી ધાર્મિક સ્થળ છે, હાટ બજાર છે, એ જગ્યા જે છે એની અમારે જે મુલાકાત લેવાની છે કે એ જગ્યાએ જઈને સ્વચ્છતા વિશેના જે ફોટોગ્રાફ લેવાના હોય છે. આ સર્વેની અંદર ગામની અંદર સ્વચ્છતાની જાગૃતતા કેટલી છે, ત્યારબાદ ઘન કચરા વ્યવસ્થાપન માટેની શું સુવિધા છે ગામની અંદર, ત્યારબાદ પ્રવાહી કચરા વ્યવસ્થાપન માટેની શું સુવિધા છે, આ બધી સુવિધાઓના પ્રશ્નો પૂછી ગામ લોકો પાસે થી માહિતી મેળવી અને એમને રેન્ક આપવામાં આવે છે. અને આ રેન્ક ઉપરથી સરકાર દ્વારા 33 જિલ્લાના અલગ અલગ તાલુકાના અલગ અલગ પસંદ થયેલા ગામોને રેન્ક આપી અને એમને પ્રોત્સાહિત કરવા માટેનું એક સરસ મજાનું આયોજન સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2018 દ્વારા અત્યારે હાથ ધરાયેલું છે. GST અમલવારીથી ટેક્સમાં વધારો થયો છે, પરંતુ તેનાથી લાંબા ગાળે અનેક ફાયદા થશે તેમ નાણામંત્રી પિયુષ ગોયલે લોકસભામાં જણાવીને અનેક ચીજવસ્તુઓના GST દરોમાં ફરી એક વખત ફેરફાર કરવા સરકાર તૈયારી કરી રહ્યા હોવાનું ઉમેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દેશને ફરીથી સોને કી ચિડિયા બનશે તેવો સંકલ્પ વ્યક્ત કરતા પિયુષ ગોયલે ઉમેર્યું હતું કે અમે ઇનડાયરેક્ટ ટેક્સથી ગ્રાહકોનું ભારણ ઘટાડવા માંગીએ છીએ. ભૂતકાળની GST બેઠકોમાં 186 આઈટમો અને 99 સર્વિસોને GST માંથી મુક્તિ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. એક સમયે સમગ્ર ભારતમાં જોવા મળતા સિંહોના બેફામ થતા શિકારને લઈને હવે ગીરના જંગલ પૂરતા મર્યાદિત થઈ ગયા છે. ગીરના જંગલમાં પણ નામશેષ થવાને આરે પહોંચી ગયેલા સિંહોની વસ્તી સરકારના કડક વલણ અને સ્થાનિકોના પ્રયાસથી ફરીથી વધી છે. વિશ્વસિંહ દિવસ નિમિત્તે સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડના સભ્ય એવા જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ભૂષણભાઈ પંડ્યાએ અબતકને ખાસ મુલાકાત આપીને સિંહો અંગેની વિગતો આપી હતી. આપણે લગભગ 125 વર્ષ પહેલાં છે ને સિંહ ઘણા બધા ઓછા થઈ ગયા હતા. એશિયાના ઘણા બધા દેશોમાં એશિયાઈ સિંહ જોવા મળતા હતા. એ ધીરે ધીરે એક માન્યતા એવી છે કે 20 પણ ઓછા હતા, પણ એ સાચું નથી. એ અમુક એરિયાનો જ ફિગર છે, પણ સાયન્ટિફિક પુરાવા એવા છે કે લગભગ 60-100 જેટલા સિંહ હતા 1880-90 આજુબાજુમાં. એ પણ ઓછા જ કહેવાય. અને એમાંથી ધીરે ધીરે ઘણા બધા પરિબળોએ ભાગ ભજવ્યો છે. જૂનાગઢ નવાબ, પછી સ્થાનિક લોકો, વૈજ્ઞાનિકો, NGOs એ બધાના સહયોગથી સિંહ અત્યારે 2015 જે ગણતરી થઈ ત્યારે 523 સિંહ હતા. અને અત્યારનો એક અંદાજ એવો છે કે લગભગ 700 વધારે સિંહ છે અને 20,000 સ્ક્વેર કિલોમીટરમાં સિંહ ફરે છે 1500 જેટલા ગામડામાં. અને એ 700માંથી 50% સંખ્યા છે એ આરક્ષિત વિસ્તારની બહારના ભાગમાં, એટલે ગિરનાર, મિતિયાળ અને પાણિયાના જે પ્રોટેક્ટેડ એરિયાઝ છે એની બહારના ભાગમાં જ લગભગ 350 જેટલા સિંહ છે. એમાં એવું બની શકે કે લોકો જંગલ તરફ વળી રહ્યા છે તો સિંહને જંગલ બહાર આવવું પડે છે, એવું ઘણા કહે છે, પણ ખરેખર એવું નથી. ગીરમાં આપણે જે ટુરિઝમ છે ને એ લગભગ 8-9% વિસ્તારમાં જ અલાઉડ છે, બાકીનો 90% વિસ્તાર છે ને એ અનડિસ્ટર્બ છે. અને ત્યાં કોઈ પણ આપણે ટુરિઝમ કે અમુક એરિયામાં નેશનલ પાર્કમાં તો ઓથોરિટી ન હોય તો જંગલ ખાતાના સ્ટાફને પણ જવાની છૂટ નથી. મહિલા સશક્તિકરણ અને સુરક્ષા સેતુ સહિત શિક્ષણ અર્થે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય છે, તો બીજી તરફ આ કાર્યક્રમો અને કરોડોની બજેટ જોગવાઈ પર પાણી ફરી વળતું હોય તેમ દામનગરના લાઠી શહેરમાં લાગી રહ્યું છે. લાઠીમાં અવર જવર માટે ST બસની સુવિધા ન હોવાથી અભ્યાસ અર્થે મુસાફરી કરતી વિદ્યાર્થિનીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ST વિભાગની પાસ સિસ્ટમ તો છે, પરંતુ બસ ન આવવાથી વિદ્યાર્થિનીઓ ભારવાહક રિક્ષામાં
બસમાં મુસાફરી કરવા મજબૂર બની છે ત્યારે લાઠી શહેરને બસની યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ ઉચ્ચારી છે હાલ વધતા જતા ગ્લોબલ વોર્મિંગના ખતરાને અટકાવવા તાતી પગલા લેવા જરૂરી બન્યા છે પ્રદૂષણ રોકી પર્યાવરણને બચાવવાના શુભ સંદેશ સાથે દર વર્ષે વન મહોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે 59માં વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે રાજકોટની પીડીયુ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના મેયર બીનાબેન આચાર્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ સહિતના મહાનુભાવોએ હાજરી આપી વૃક્ષારોપણ કર્યું હતું તો આ સાથે વડોદરામાં પણ વન મહોત્સવની ઉજવણી કરાઈ છે જેમાં સિનોર પોલીસ લાઇનમાં ડીવાયએસપી મેવાડા તેમજ પીએસઆઈ ગઢવી દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું અને નાના બાળકોને વૃક્ષોના જતન અર્થે માહિતી આપવામાં આવી હતી રાજકોટની જે આપણી સિવિલ હોસ્પિટલ છે તેમના અધ્યક્ષ મહેતા સાહેબ તથા તમામ જે કાંઈ ડીન છે ડૉક્ટરો બધા છે એમણે ખૂબ જ એક સામાજિક ઉત્તરદાયિત્વ કહેવાય અને એક પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ કહેવાય એવો આજે સરસ કાર્યક્રમમાં અમને અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખી અને અમને સૌ પદાધિકારીઓને મેયરશ્રી તથા તમામ પદાધિકારીઓને બોલાવી અમને સાથે સહભાગી બનાવ્યા એ બદલ હું સિવિલ હોસ્પિટલના તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું આજરોજ 69મા વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પીડીયુ હોસ્પિટલ ખાતે મોટે પાયે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલ કોર્પોરેશનના માન્ય મેયર સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ અન્ય પદાધિકારીઓને પણ આમંત્રણ આપવામાં આવેલ તેઓએ આ કામમાં ખૂબ જ સારી રીતે સહયોગ આપેલ છે અને સરકારની એક નીતિ રહી છે કે મેડિસિનલ પ્લાન્ટ હોસ્પિટલમાં ખાસ વવાય તે ધ્યાનમાં રાખી અને આજરોજનો વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો જે સારી રીતે સંપન્ન થયેલ છે ભારત સરકારની સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા વડિયા તાલુકાના અનીડા ગામની પ્રાથમિક શાળામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ભારત સરકારના વિવિધ યોજનાઓની જાણકારી અને માહિતી આપવા માટે યોજાયેલ આ કાર્યક્રમમાં સરપંચ ગ્રામજનો શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સરકારના બે મોટા અભિયાન બેટી બચાવો અને સ્વચ્છ ભારત અભિયાનમાં લોકભાગીદારો કેવી રીતે વધે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ તકે રંગોળી સ્પર્ધામાં વિજેતા થયેલી બહેનોને ઇનામો આપવામાં આવ્યા હતા જે બાદ વિદ્યાર્થીઓ દ્વારા લોક જાગૃતિ રેલી કાઢી સરકારી યોજનાઓના સૂત્રોચ્ચાર કરી ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત સરકારની વિવિધ યોજનાઓ સંદર્ભે લોકોને જાણકારી મળે માહિતી મળે અને સાથે જ ભારત સરકારના બે મોટા અભિયાન એટલે કે સ્વચ્છ ભારત અભિયાન અને બેટી બચાવો બેટી પઢાવો અભિયાન આ બંને અભિયાનમાં લોક ભાગીદારી વધે અને જાગૃતતા આવે તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં કુકાવાવ તાલુકાના વિસ્તરણ અધિકારી સ્વચ્છ ભારત મિશનના ક્લસ્ટર કોર્ડિનેટર તેમજ તેના એન્જિનિયર ગામના સરપંચ આગેવાનો તેમજ પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિ રહી સાથે જ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ગુજરાત હાઈકોર્ટની ટકોરના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવા માટે છેલ્લા એક સપ્તાહથી ઝુંબેશ ચાલી રહી છે જેને લઈને તંત્ર દ્વારા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જથી લઈને મવડી ચોકડી સુધી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિકને અડચણરૂપ થતા ઓટલાઓના દબાણ તથા પાર્કિંગ સ્પેસમાં કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા આ ડિમોલેશન વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજે માનનીય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ તથા ટાઉન પ્લાનિંગ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ બીઆરટીએસ રોડ ઉપર ટ્રાફિક ક્લિયરન્સ હેતુથી જે પણ કોમર્શિયલ સ્કૂલો કે મોલ કે જે પોતાનું પાર્કિંગ છે એ બહાર કરાવે છે અને ફરજિયાતપણે આપણે આજે અંદર પાર્કિંગ કરાવવા સૂચના આપીએ છીએ તથા પાર્કિંગને નડતરરૂપ જે પણ હોર્ડિંગ્સ લાગેલા છે ઓટા કરેલા છે કે જે પણ નડતરરૂપ વાહનો છે એને આપણે દૂર કરીએ છીએ આજે આપણે રૈયા ટેલિફોન એક્સચેન્જથી થ્રુ આઉટ ગોંડલ ચોકડીનું ટ્રાફિક ક્લિયરન્સની મુવમેન્ટ ચાલુ કરેલ છે જે અત્યારે હજી પણ ચાલુ છે
ખાસ કરીને વેપારીઓ તરફથી પાર્કિંગની જગ્યામાં દબાણ કરેલો હોય છે, તો એના વિશે આપ શું કર્યો છે? હા, એને અત્યારે આપણે અગાઉ નોટિસો પણ આપેલી છે અને અત્યારે આપણે એને બોલાવી અને એને ગાઈડલાઈન આપીએ છીએ કે જે આ પાર્કિંગ છોડેલું છે એમાં તમે તમારા વાહનો અને તમારા કસ્ટમરના વાહનો તેમાં પાર્કિંગ કરો, જેથી ટ્રાફિક ક્લિયરન્સ જળવાઈ રહે. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, મેં શેફ કેકે આ રહા હું આપકે ઘર ડિલિશિયસ રેસિપીઝ લેકર. માસ્ટર શેફ કેકે પ્રેઝેન્ટ અબ તક ડિલિશિયસ રસ થાલ ઓનલી ઓન અબ તક ચેનલ પર, તો દેખના ના ભૂલે. વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. 9મી ઓગસ્ટના દિવસને વિશ્વભરમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આ દિન નિમિત્તે સૌરાષ્ટ્ર ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠેર ઠેર વિશેષ કાર્યક્રમો યોજાયા હતા અને આદિવાસી સંગઠનો દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. 9 ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેને લઈ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ખાતે ઉજવણી સમારોહ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આદિવાસી સમાજ દ્વારા આદિવાસી વેશભૂષા પહેરી વિવિધ કૃત્ય કરી જુદી જુદી કરતબ અને ખેલ રજૂ કરાયા હતા. આ તકે ખાસ હાજરી આપવામાં આદિવાસી ઉજવણી સમારોહમાં ગુજરાત રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે હાજરી આપી હતી અને આદિવાસી સમાજ માટે વિવિધ યોજનાઓ જેમ કે વન બંધુ કલ્યાણ યોજના, બાળ વિકાસ યોજના, ખેડૂતલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપી કોંગ્રેસને આડે હાથ લીધી હતી. આ ઉપરાંત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ આદિવાસી દિનની ઉજવણી કરાઈ હતી. આજે આખા આદિવાસી પટ્ટાના જિલ્લાની અંદર આ ઉજવણી કરવા માટે અમે આપની વચ્ચે આવ્યા છીએ. મિત્રો, અમે ઘણું બધું અમારા દીદી પટેલ શ્રીએ કીધું, આઝાદીની લડત કે નાની એવી લડત નથી, મહાત્મા ગાંધીજી થી માંડીને સરદાર પટેલને આપણે યાદ કરીએ. આ લડતની અંદર આખા દેશ અને દુનિયાની અંદર ઘણા લોકોએ શહીદ થયા છે, એમાં આદિવાસી ભાઈઓનો ખૂબ મોટો ફાળો છે. જેમાં દાદરા નગર હવેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશની દરેક પંચાયતોમાં અને નગરપાલિકામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો હાજર રહ્યા હતા અને આદિવાસી સંસ્કૃતિ અંગે લોકોને જાણકારી અપાઈ હતી. આ ઉપરાંત મોદી સરકાર દ્વારા અમલ્ય મુકાયેલી યોજનાઓની પણ માહિતી અપાઈ હતી. આ પ્રદેશમાં એમપી છું અને જે પણ કામો કર્યા આદિવાસી સમાજ ગરીબ જનતા માટે કામો કર્યા છે. મેં કોઈ પણ દિવસ મારા નામ પર કોઈ કોલેજ નહીં બનાવી, કોઈ પણ દિવસે ચૂંટાયેલા પ્રતિનિધિ એમને કોઈ કોલેજ નહીં બનાવી, પણ અમે જે કોલેજ લાવ્યા એ સરકારી કોલેજ લાવ્યા. આ સાયન્સ અને કોમર્સની કોલેજ ઢોકમટીમાં ચાલુ કરવામાં આવી. એ કોલેજની અંદર આદિવાસી સમાજના દીકરી કે દીકરા ભણે, કોઈ પણ સમાજના દીકરા કે દીકરી ભણે શકે. આદિવાસી વિકાસ સંગઠન દ્વારા પણ વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી વિકાસ સંગઠનની એક મજબૂત અને મોટી સભા થાય તે લાંબા સમયની ઈચ્છા પૂર્ણ થઈ હોવાની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહેશભાઈ ગોવિતે આદિવાસીઓના ઇતિહાસથી અજાણ સમક્ષ આદિવાસી વિશેની ગાથા વર્ણવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ મોહન ડેલકરે, જિલ્લા પંચાયતના અધ્યક્ષ રમણ કાકવાએ બિરસા મંડપના વેશમાં પધારી અનોખું આકર્ષણ જમાવ્યું હતું. મનાવવાનું કારણ શું છે, એના પાછળનો હેતુ શું છે,
આજે હું તમને કહીશ કે વિશ્વના લોકોએ દેશના લોકોએ વિચાર કર્યો અને બિલકુલ સાચી વાત છે કે આ દેશના અને દુનિયામાં સૌથી ભોળી પ્રજા હોય તો તે આદિવાસી પ્રજા છે. રાજકોટ પાસે આવેલા ત્રંબા ગામે આવેલી કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવનારી ગુજરાતી ફિલ્મ નકામાનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો અને સાથે સાથે સ્કૂલના ટ્રસ્ટી તૃપ્તિબેન ગજરાએ ફિલ્મના સ્ટારકાસ્ટ પાસેથી ફિલ્મ કેવી રીતે બને તેની માહિતી વિદ્યાર્થીઓને આપી હતી. ફિલ્મના પ્રોડ્યુસર અને એક્ટર અખિલ કોટકે જણાવ્યું હતું કે કૃષ્ણા સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે કામ કરીને ખૂબ જ મજા આવી છે. મારું નામ તૃપ્તિ ગજેરા છે, કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી છું. આજે અમારા સ્કૂલ કેમ્પસમાં નકામા મૂવીનું શૂટિંગ 3 દિવસથી થઈ રહ્યું છે. ખાસ આજે એમના જે મેઇન લીડ રોલ કરે છે એ એમના ડિરેક્ટર એક્ટર્સ બધા એમનું સ્ટુડન્ટ સાથેનો એક વર્કશોપ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં અમારા વિદ્યાર્થીઓને મૂવી કઈ રીતના રિલીઝ કરવું, મૂવી કેવી રીતના ઉતરે છે, એક્ટર અને એક્ટ્રેસ બનવા માટે શું કરવું જોઈએ, ડિરેક્ટરનું કામ શું હોવું જોઈએ એ બધા સમજાવવામાં આવ્યું. અને સ્ટુડન્ટે અમારા ઘણા બધા સ્ટુડન્ટે આ શૂટિંગમાં ભાગ પણ લીધો છે અને એ લોકો એક્ટિંગ બી કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને આ મૂવીના શૂટિંગથી ખૂબ ઇન્ફોર્મેશન મળી છે. અને થેન્ક યુ ટીમ નકામા મૂવી, થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે અખિલ કોટક. અત્યારે અમે લોકો કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમારું અપકમિંગ મૂવી નકામાનું શૂટિંગ કરી રહ્યા છીએ અને સ્કૂલ તરફથી અમને અદ્ભુત રિસ્પોન્સ મળવામાં આવેલ છે. તેમના સ્ટુડન્ટ્સ એકચ્યુઅલી અમને એટલા હેલ્પફુલ થઈ રહ્યા છે, અમે કંઈક એક્સપેક્ટેશન્સ લઈને આવ્યા હતા અહીંયા, પણ અમને એનાથી બી કંઈક વધારે મળી રહ્યું છે. થેન્ક યુ સો મચ ક્રિસ્ટા ઇન્ટરનેશનલ સ્કૂલ, તૃપ્તિ મેમ, થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. હેલો, ધીસ ઇઝ અવિનાશ ગૌરવ, ડિરેક્ટર ઓફ ધ મૂવી નકામા. મેં થેન્ક યુ કહેના ચાહુંગા ક્રિષ્ણા સ્કૂલ કો કે જિન્હોને હમે પરમિશન દિયા કે યહાં પે હમ શૂટ કર સકે અપની ફિલ્મ કા. ये हमें इसका कैंपस इतना बड़ा है कि ये बिल्कुल कॉलेज जैसा कैंपस लग रहा है, जिसकी वजह से हम आए यहाँ देखने लोकेशन हंट पे, तो हमें लग गया कि नहीं ये हमारी जो फिल्म है उसके लिए हम ये सुटेबल है. और यहाँ का जो एडमिनिस्ट्रेशन है बहुत ही अच्छा है, बहुत ही कोऑपरेटिव है, जो हमें और बच्चे तो माइंड ब्लोइंग है. जैसे हम कहते हैं कितनी बार टेक होती है, उन्हें प्रॉब्लम होती है आने जाने में, लेकिन वो करते हैं हमारे लिए. थैंक यू सो मच कृष्णा स्कूल जिन्होंने हमें मौका दिया अपने यहाँ शूट करने का, थैंक यू. દાદરાનગર હવેલી પ્રશાસકના દિશા નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પર્યટન વિભાગ દ્વારા સેલવાસના રાધા પટેલાદ ગામે 3 દિવસીય મોન્સૂન મેજિક 2018 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે બુધવારના રોજ ટાઉન હોલ ખાતે વર્ષાગીત અને રેઇન ડાન્સનું ઓડિશન લેવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુરુવારે ટુરિઝમ ગ્રાઉન્ડ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તારપા ડાન્સ તેમજ થાળી સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી અને આ સાથે પર્યાવરણ બચાવના હેતુ સાથે વૃક્ષારોપણ પણ કરાયું હતું. સ્વતંત્રતા પર્વ 15 ઓગસ્ટની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે શહેરની કિશોરસિંહજી શાળા ખાતે તમામ આંગણવાડીના બાળકો માટે તંદુરસ્ત બાળક સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં બાળકોના વિકાસને ધ્યાનમાં લઈને તેમની શારીરિક તપાસ કરીને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સફાઈ ઝુંબેશ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 7ના વિસ્તારોમાં પદાધિકારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તકે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ, શાસક નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરમાં વોર્ડ નંબર 7માં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં આજે બાળ તંદુરસ્તી હરીફાઈનું આયોજન કર્યું છે. ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને લઈને આવ્યા છે. આમ જુદા જુદા ઘણા બધા સફાઈ છે, વૃક્ષારોપણ છે, હું અને મારું બાળક આવી પણ કાર્યક્રમોનું અમે આયોજન કર્યું છે, તો લોકોમાં એક સ્વાતંત્ર્ય પર્વ પ્રત્યે પણ જાગૃતિ આવે અને દેશભક્તિ પ્રત્યે અને સરકારી તંત્ર ફક્ત એક સરકારી કામ, રોડ, રસ્તા, લાઇટ, ગટર એટલું જ નહીં, પરંતુ લોકોને સાથે જોડીને પણ પોતાનું શાસન ચલાવે છે. આજે રાજકોટ કોર્પોરેશન દ્વારા 15 ઓગસ્ટના ભાગરૂપે આંગણવાડીના વોર્ડ નંબર 7ના તમામ આંગણવાડીના બાળકોની આજે તંદુરસ્ત બાળ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.
સફળતાપૂર્વક આયોજન થયું છે. ઘણા બાળકોએ આમાં ભાગ પણ લીધો છે. સાથે સાથે વોર્ડ 7માં આજે સફાઈ ઝુંબેશનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વોર્ડના તમામ જે એરિયા છે, જે રોડ છે મોટા, અંદરના જે ભાગ છે, જે પ્લોટો છે, એની આજે એક સાથે સફાઈ થશે. રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ બીપી સોનારાની રાજકીય રાગ દ્વેષને લઈને બદલી કરવામાં આવતા સૌરાષ્ટ્રભરના આહિર સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. આ મુદ્દે કેશોદ આહિર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી પીઆઈ સોનારાની બદલી રદ કરી તેને મૂળ જગ્યાએ મૂકવાની માંગ કરી છે. આ આવેદનપત્ર આપતી વખતે રાજુભાઈ બોદર, અશ્વિનભાઈ આહિર, ગોવિંદભાઈ મિયાત્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે મામલતદાર શ્રી કેશોદને આવેદનપત્ર આપી અને ગૃહમંત્રી તથા સીએમ સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે કે ભાઈ ટૂંક સમયમાં જે સોનારા સાહેબ એ ડિવિઝન રાજકોટની અંદર સર્વિસ કરતા હતા એ જ જગ્યાએ ટૂંક સમયમાં પાછી એની નિમણૂક થાય એવી આપ પાસે અમે આશા રાખીએ છીએ. તો વહેલી તકારે અમારું ઘટતું કરે, નહીંતર સમાજ અને ઇતર સમાજનો પણ એક સૂર છે કે જો આ કર્મનિષ્ઠ અને જાબાજ પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર જોવું થશે તો આમ જનતાનું શું થશે. એટલે વહેલામાં વહેલી તકે એમની બદલી પાછી તેમના જૂની પોસ્ટ ઉપર, એટલે કે એ ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ મુકામે પાછી ટૂંક સમયમાં થાય એવી આપ પાસે આશા રાખીએ છીએ. સૌરાષ્ટ્ર કચ્છમાં સૌ પ્રથમ વખત રાજકોટમાં સ્પીચ થેરાપી ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સ્પીચ થેરાપીના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર કુંજ વિભાકર વચરાજાની દ્વારા જાગનાથ પ્લોટ 13-3 ખાતે વચરાજાની હોસ્પિટલમાં આ ક્લિનિક શરૂ થયું છે. આ ક્લિનિકમાં ઉપલબ્ધ સુવિધા અંગે માહિતી આપવા ડોક્ટર વિભાકર વચરાજાની અને ડોક્ટર કુંજ વચરાજાનીએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. હું ડોક્ટર વિભાકર વચરાજાની, ડાયાબિટીક ફૂડ સર્જન છું અને જાગનાથ પ્લોટમાં છેલ્લા 20 વર્ષથી મારી હોસ્પિટલ ચલાવું છું. મારો પુત્ર કુંજ હમણાં જ માસ્ટર ઇન સ્પીચ થેરાપીનું ભણીને આવ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યારે એકમાત્ર અને પ્રથમ માસ્ટર ઇન સ્પીચ થેરાપી તરીકે તેણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે. લોકોને જ્ઞાન મળે અને સ્પીચ થેરાપી શું છે એની માહિતી મળે તેના માટે અત્યારે અમે લોકો લોકજાગૃતિના કાર્ય કરીએ છીએ અને એક લેખ પણ લખેલો છે કે જેમાં કુંજે સ્પીચ થેરાપી વિશેની વિસ્તૃત જાણકારી આપી છે. પછી મોટી ઉંમરના લોકોને પક્ષઘાત પછી પણ સ્પીચમાં તકલીફ પડતી હોય છે તો એને પણ ફરીથી સ્પીચ જતી રહેતી હોય તો ફરીથી એને સ્પીચ થેરાપી આપીને સ્પીચ પાછી લાવી શકાય છે. અને પ્લસ એના સિવાય પણ ઘણા લોકોને ગળવામાં કે ખોરાક ગળવામાં તકલીફ પડતી હોય છે એના માટે પણ અમુક ટેકનિક્સની મદદથી એ લોકોને શીખવાડી શકાય છે કે અને એ લોકોને ખાવામાં તકલીફ જે પડતી હોય છે એ ઓછી કરી શકાય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના ધંધાર્થીઓ અવનવી ટ્રિકો અજમાવી દારૂ ઘુસાડતા રહે છે. આવો જ એક કિસ્સો વલસાડ રૂરલ પોલીસે પકડી પાડ્યો છે. વલસાડમાં વહેલી સવારે એક રિક્ષામાં ચોરખાનું બનાવી દારૂ લઈ જવાતો હોવાની બાતમીના આધારે રૂરલ પોલીસે વોચ ગોઠવી હતી, જેમાં રિક્ષા નંબર GJ2TT6789ને લઈને નીકળેલા ચાલક દિનેશ મનુભાઈ પંડ્યાની પૂછપરછ કરતા ચોરખાનામાં સંતાડેલા 60 નંગ વિદેશી દારૂ કે જેની કિંમત 30,000 રૂપિયા જેવી થાય છે તે પકડી પાડી રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે. શિનોરના સાદલી ગામ પાસે આવેલ ભૂખી નાળા પાસે બાઇક અને વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલક અને પાછળ બેઠેલ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને 108ની મદદથી સારવાર માટે ડભોઈ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હવે એક નજર કરીએ આજના ફટાફટ ન્યૂઝ પર. રાફેલ ડીલ મુદ્દે વિરોધ પક્ષોનો સંસદમાં હોબાળો, સોનિયા ગાંધી સહિતના વિપક્ષી સાંસદોએ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો. સંસદમાં SC ST સુધારા બિલ પસાર, દલિત સંગઠનોના દબાણમાં એટ્રોસિટી કાયદો જૂના રૂપમાં જ ચાલુ રહેશે. રાજીવ ગાંધી હત્યા કેસમાં કેન્દ્રએ સુપ્રીમમાં કહ્યું હત્યારાઓને મુક્ત ન કરી શકાય. ટ્રિપલ તલાક બિલમાં સંશોધનને કેબિનેટની મંજૂરી, મોદી સરકાર ફસકી, મેજિસ્ટ્રેટને જામીન આપવાની મંજૂરી અપાઈ. 2019ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી મહાગઠબંધનને ઝટકો, આપ સહિત 3 પક્ષોએ છેડો ફાડ્યો. મુકેશ અંબાણીની સંપત્તિમાં 1 જ વર્ષમાં 89,000 કરોડ રૂપિયા વધી, એશિયાના નંબર 1 ઉદ્યોગપતિ બન્યા. સરદાર પટેલ
રહેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરકારી પેટ્રો કંપનીઓએ આપેલા નાણાં પર કેગે ઉઠાવ્યા સવાલો. આ પ્રતિમા માટે પેટ્રો કંપનીઓએ 3,000 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. ગોલ્ડ પોલિસીની તૈયારી માટે સરકારે એડહક સમિતિ બનાવી. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા 1 ડઝન લોકો ભાવિ પોલિસી તૈયાર કરશે. લાલ કિલ્લા પર સ્વતંત્રતા પર્વ પર વડાપ્રધાન મોદીની રક્ષા કરશે મહિલા કમાન્ડો. દિલ્હી પોલીસની વુમન સ્ક્વોડ કમાન્ડો ટીમ પણ તૈનાત રહેશે. રિઝર્વ બેંકની જાહેરાતથી બેન્કિંગ શેરોમાં જોવા મળેલી તેજી. સેન્સેક્સે 38,000 પોઈન્ટની ઐતિહાસિક સપાટી કુદાવી. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. સાબરકાંઠામાં વરસાદના માત્ર હળવા ઝાપટાથી રોડ રસ્તા ધોવાતા તંત્રની નબળી કામગીરીની ખુલ્લી પોલ. કોન્ટ્રાક્ટરોને છાવરતા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આદેશો. દરિયાકાંઠાના CRZ વિસ્તારોના નકશાઓમાં અનેક ખામીઓ હોવાથી CZMP લોક સુનાવણીમાં 29 ગામના લોકો સહિત ધારાસભ્ય અમરેશ ડેરે કર્યો ઉગ્ર વિરોધ. સરકાર દ્વારા તૈયાર કરાયેલા ખોટા નકશાઓનો વિરોધ કરવા રાજુલા સહિતના ગામ લોકોએ CZMP કાનૂની લડત સમિતિની કરી રચના. દિલ્હીની સ્વચ્છતા સર્વેક્ષણ કેન્દ્રીય ટીમે મોરબીના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ સ્વચ્છતાનું કર્યું નિરીક્ષણ. GST ના દરમાં ફરી એક વખત ફેરફાર કરવાની સરકારની તૈયારી. મોદી સરકારના નેતૃત્વમાં ભારતને ફરી સોને કી ચિડિયા બનાવવાનું પિયુષ ગોયલનું નિવેદન. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો આપ તક. નમસ્કાર.